છે બેટા આપણા અનુક્રમ મણિકા, દેખો હમણાં જે મેં તમને નામ કીધા ને લેસન, ઓકે? તો ટોટલ 7 લેસન છે એમાં બેટા. દેખો આપણી આ બુક છે મયુર, ગુજરાતી દ્વિતીય ભાષા. તો જે ન્યૂ સ્ટુડન્ટ હશે તે બેટા સ્કૂલમાં આવી અને આ બુક લઈ લેશે, યા તો તમારી આસપાસ કોઈ બુક સ્ટોલ હોય ને ત્યાં મળતી હોય તો તમે આ બુક લઈ શકો છો. મયુર, મોર છે ને, મોર ગુજરાતીમાં આને શું કહેવાય? મયુર, સામાનાર્થી શબ્દ છે, સેમ શબ્દ હે ને, સિમિલર વર્ડ. તો આપણે હવે ચાલુ કરીશું નાક કાન વગર ગા. પહેલું છે ચાલો ગાઈએ ગીતડું. એક આ નાનું ગીતડું છે જે પતંગિયા ઉપર આપેલું છે, ઓકે? તો આપણે પતંગિયું પણ ડ્રો કરીશું, એક્ટિવિટી કરીશું, એમાં કલર ફિલ કરીશું, હે ને? પણ એ પહેલાં આપણે આ દરેક સ્ટુડન્ટ ઓપન કરો બેટા ટેક્સ્ટ બુક, અને સાથે સાથે પણ ગાવાનું છે. આ નાનકડું એક પતંગિયું ભાઈ, વેરી ગુડ વેરી ગુડ, ફર ફર ઉડતું રે કાંઈ, વેરી ગુડ વેરી ગુડ, બારી માંથી સર આવ્યું, વેરી ગુડ વેરી ગુડ, ચક્કર ચારે તરફ લગાવ્યું, વેરી ગુડ વેરી ગુડ, ટેબલ ઉપર સર બેઠું, વેરી ગુડ વેરી ગુડ, દફતર ઉપર સર બેઠું, વેરી ગુડ વેરી ગુડ, મારા ખભે ટપુક દઈને, વેરી ગુડ વેરી ગુડ, બેઠું ડાયું ડમરું થઈને, વેરી ગુડ વેરી ગુડ. તો આ એક કવિતા છે, એને ગીત કહો કે કવિતા કહો, જેનું નામ છે નાક કાન વગર ગા. એ તો લેસન છે, ઓકે? આ ગીત છે પતંગિયા વિશે, અને આ પતંગિયાનું ગીત કોને લખ્યું છે? રમેશભાઈ પારેખ. એના લેખક કોણ છે? રમેશભાઈ પારેખ. આ શું છે? લેસનમાં આપેલું છે બેટા, એટલે આ કવિ ના કહેવાય. કોણ છે બેટા? લેખક રમેશ પારેખ. તો આમાં શું કહેવા માંગે છે બેટા? એક નાનું પતંગિયું છે, બહુ જ સરસ લાગે છે, વેરી ગુડ, બહુ જ સરસ. આમે પતંગિયું તો બેટા બહુ ફાઇન જ લાગતા હોય ને, પતંગિયાના કલર કેવા હોય છે, અલગ અલગ, કાળું, કાબરચિત્રું, પીળા કલરનું, લીલા કલરનું, હે ને, લાલ કલરનું, વ્હાઇટ કલરનું, બહુ જ અલગ અલગ કાબરચિત્રા કલરના, મિક્સ કલરના પતંગિયા પણ તમે જોયા હશે. તો નાનું પતંગિયું બહુ જ સરસ હતું, એ ફર દઈને ઉડી ગયું, સરસ રીતે ઉડી ગયું. એના ઘરમાં આવ્યું હશે તો બારીમાંથી સર આવ્યું હતું. બારીમાંથી ક્યાં આવ્યું હતું ઘરમાં બેટા? બારીમાંથી આવ્યું હતું પતંગિયું. બારીમાંથી આવીને શું કરવા લાગ્યું? તો ચારે તરફ ચક્કર લગાવવા લાગ્યું ઘરમાં. શું કરવા લાગ્યું? ચારે તરફ ચક્કર લગાવવા લાગ્યું. પછી આવીને ક્યાં બેસી ગયું? ટેબલ ઉપર સર દઈને બેઠી ગયું. આપણી ઘરે અગર જો આગળ ગાર્ડન હોય તો તમે જોયું હશે કે ગાર્ડનમાં ઘણી વખત પતંગિયા આવે છે. પછી ફૂલ હોય તો ફૂલ પર બેસે, હે ને, કોઈ ફ્રૂટ ઉગાડ્યું હોય તમે, અહીંયા શાકભાજી ઉગાડ્યું હોય તો એ શાકભાજી પર બેસી જાય છે. ખાસ તર તો એ ફૂલ ઉપર બહુ જ આવે પતંગિયા. પછી ઘરમાં ટેબલ પર આવીને બેસી ગયું, અને પછી ટેબલ પર દફતર હતું ત્યાં સાથે દફતર પર આવીને બેસી ગયું, અને પછી મારા ખભે, એટલે જે આ રમેશભાઈ હતા એમના ખભે આવીને ટપુક દઈને બેસી ગયું, હે ને, ખભા ઉપર, ડાયું ડમરું થઈને રમેશભાઈના ખભા પર આવીને બેસી ગયું. ઓકે, તો આ ગીત કોના વિશે હતું બેટા? એક નાનકડા પતંગિયા વિશે. પતંગિયું કેવી રીતે ઉડતું આવ્યું? ફર કરીને ઉડતું આવ્યું. પતંગિયું ક્યાંથી આવ્યું? પતંગિયું બારીમાંથી આવ્યું. પતંગિયું બારીમાંથી આવીને શું કરવા લાગ્યું? પતંગિયું બારીમાંથી આવીને ચારે તરફ ચક્કર લગાવીને ટેબલ પર સર દઈને બેઠી ગયું, બેસી ગયું. પતંગિયું ક્યાં ક્યાં બેઠું? પતંગિયું ટેબલ ઉપર અને દફતર ઉપર અને રમેશભાઈના ખભે દઈને બેસી ગયું. ક્યાં ક્યાં બેઠું? ટેબલ ઉપર, દફતર ઉપર અને રમેશભાઈના ખભે ડાયું ડમરું થઈને બેસી ગયું. કેવું થઈને બેસી ગયું? તો ડાયું ડમરું થઈને બેસી ગયું. ઓકે, તો આ જે પોએમ છે તમારે રોજ ગાવાની છે, જેથી તમને આવડી જશે, એક્ઝામમાં પૂછાશે આ, ઓકે, પરીક્ષામાં આવશે. એમાં શું કર્યું હશે કે પોએમ લખી હશે પણ એક એક જે અંદરનો શબ્દ છે એ મિસ થયેલો હશે, જે તમારે લખવાનો હશે. તો હરરોજ આપણે આ ગીત ગાવાનું છે, અને સૌથી પહેલું હોમવર્ક કે આ ગીત તમારે નોટબુકમાં એકવાર લખી દેવાનું છે. શું હોમવર્ક છે? ગીત હોમવર્ક છે, એક વખત નોટબુકમાં લખી દેવાનું છે, ઓકે? અને આના જે ઓરલ ક્વેશ્ચન કરાવ્યા તે પણ આપણને ખબર હોવી જોઈએ. નાનકડું એક પતંગિયું ગીતના લેખક કોણ છે?
રમેશ પારેખ. આ કેમ બેટા, પર્સનલ ગીત નથી, કવિતા નથી, આ પાઠ છે, એટલા માટે હું એને લેખક બોલું છું. ઓકે, કવિતા લખે એને કવિ કહેવાય, પાઠ લખે એને લેખક કહેવાય. હવે અહીંયા શું આપ્યું છે બેટા, આ શું છે, શેનું પિક્ચર છે? જોકર. તમે લોકોએ તો જોકર જોયું હશે ને, સર્કસમાં જોકર હોય, બહુ જ હસાવે, એના અહીંયાથી ઊંચા ઊંચા કાન બનાવ્યા હોય, અહીંયા ગોળ નાક નકલી, એ બધા અંગો એને નકલી પહેર્યા હોય જોકરે, કેપ આવી જોકરે પહેરી હોય, અને આપણને બહુ જ હસાવે, હે ને? તો આ છે જોકર. દર્શાવ્યા મુજબ બાજુના ચિત્રના ત્રણેય ભાગને તેમાં છાપેલા મૂળાક્ષર લખીને ભરી દેવાનું કહો. આપણે જે બેટા બારાક્ષરી નક્ષરો મૂળાક્ષરો શીખ્યા છીએ, એ હવે અહીંયા થોડા થોડા લખવાના બતાવે છે. અહીંયા શું કીધું છે બેટા, ન મ જ લખેલું છે એમને, પણ આપણને અહીંયા હોમવર્ક જોકરમાં શું આપ્યું છે, અહીંયા દેખો અ લખ્યો છે, અજગરનો અ. તો આ કેપના આટલા ભાગમાં, ટોપીના આટલા ભાગમાં આપણે શું લખીશું, અ. દરેક સ્ટુડન્ટે બોલી બોલીને અ અજગરનો અ અ અજગરનો અ અ અજગરનો અ અ અજગરનો અ બોલી બોલીને અહીંયા આટલે સુધી કેપના પાર્ટમાં લખી દેવાનું છે. નીચેના પાર્ટમાં શું છે બેટા, છ, છત્રીનો છ. તો આ છ તો આપણે બોલીને લખવાનો, છત્રીનો છ, છત્રીનો છ, છત્રીનો છ, છત્રીનો છ. આ એક પણ પાર્ટ ખાલી નહીં રહેવો જોઈએ, આ તો મેં તમને ખાલી બતાવવા માટે લખ્યું છે. તો આ જેટલી ખાલી જગ્યા છે ત્યાં પણ તમારે બધે છત્રીનો છ અની જેમ, જ્યાં આમાં એક પણ જગ્યા છે એવી જ રીતે આ છમાં પણ એક પણ જગ્યા સેજ પણ નહીં રહેવી જોઈએ. છ આ બધું કમ્પ્લીટ કરવાનું છે બેટા, છત્રીનો છ, છત્રીનો છ, છત્રીનો છ, છત્રીનો છ, હે ને? હવે અહીંયા શું લખ્યું છે, મેં કેમ ર લખ્યો, કારણ કે અહીંયા ર લખેલો હતો બેટા, મૂળાક્ષર શું લખેલો હતો અહીંયા, ર. એટલે મેં અહીંયા શું લખ્યું છે, બધે રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, આઈરો ર લખેલો છે ને એમને, દેખાય છે બધાને, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો, આખા ફેસમાં નોઝમાં બધે રમકડાનો ર લખી દેવાનો છે તમારે. ઓકે, તો એક હોમવર્ક શું થઈ ગયું બેટા, ગીત ગાઈ ગાવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. અને બીજું શું કરવાનું છે બેટા, જોકરમાં અ છ અને ર મૂળાક્ષર લખવાના છે. અને આ કયા મૂળાક્ષર લખ્યા છે તે પણ વાંચવાના છે. આ કયા મૂળાક્ષર છે, ન નગારાનો ન, મ મગરનો મ, મ મરચાનો મ, જ જમરૂખનો જ, ક કલમનો ક, ક કમળનો ક, હે ને? તો આ બધા મૂળાક્ષરો આપણે શીખી ગયા છીએ, તો તમારે આટલું આ કરવાનું છે આજે. ઓકે, હવે